વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રૂપિયા પોણા 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ તાલુકા સેવા સદનનું લોકાર્પણ રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદનમાં કામ અર્થે આવતા અરજદારોના પ્રશ્નોનો નિકાલ થાય અને વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટેની સુવિધા સાથેનું તાલુકા સેવા સદન બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તાલુકાની અંદર ઘણા બધા કામો થતા હોય છે. આજે આપણે જોઈએ છે કે ભૂતકાળની અંદર આ તાલુકાના વિકાસમાં નિમ પૈસા આવતા હતા, ઓછા પૈસા આવતા હતા. આજે અત્યારે તમને આ પત્રકારો છે એટલે એક યાદગાર કહી દઉં કે 12 કરોડ રૂપિયાનું કામ અત્યારે ચાલી રહ્યું છે મોટે દમણથી મોહનગામ ફાટક સુધી. 11 કરોડ અને બ્રિજ નખવાસ ટુ ધંધોલીનું કામ ચાલે છે. 7 કરોડ 70 લાખ રૂપિયાનું કામ આપણે પેલું કામ મંજૂર કરીને કુંડાના આરે આવ્યું છે. અત્યારે 25 કરોડ રૂપિયાનું કામ નારગોળ ટુ સંજાણ હવે આવતા અઠવાડિયે આપણે એને ખાસ પૂર્ણ કરવાના છે. ત્યાર પછી અમે કરમબેલા અછારીથી સીધા આપણા બોર્ડર સુધીના 4 લેન કરવા માટે 6 કરોડ 70 લાખ રૂપિયાનું કામનું ખાસ પૂર્ણ કર્યું છે. પાલીથી દમણ જે રસ્તો છે કનાડુ ટુ પાલી